ಶ್ರೀಮತ್ಸದ್ಗುಣಶಾಲಿನಂಚಿದಚಿದೇ ವ್ಯಾಪ್ತಂ ಚ ದೇವ್ಯಾಕೃತಿಂ ಜೀವೇಶಾಕ್ಷರಮುಕ್ತಕೋಟಿಸುಖದಂ ನೈಕಾವತಾರಾಧಿಪಂ ಜ್ಞೇಯಂ ಶ್ರೀಪುರುಷೋತ್ತಮಂ ಮುನಿವರೇರ್ ವೇದಾದಿಕೀರ್ತ್ಯಂ ವಿಭುಂ ತಂ ಮೂಲಾಕ್ಷರಯುಕ್ತಮೇವ ಸಹಜಾ ನಂದಂಚ ವಂದೇ ಸದಾ ಸಯಾನ್ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಅಕ್ಷರ ಪುರುಷೋತ್ತಮ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಭಗತ್ಜಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶಾಸ್ತ್ರಿಜಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಯೋಗಿಜಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಪ್ರಮುಖ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜನಿ ಜಯ. આજે છઠ્ઠા દિવસે આપણે ભક્તિ દિનના દિવસે આ લિખિતન યજ્ઞ પુરુષ દાસજીએ ગ્રંથની પારાયણનો છેલ્લા દિવસે લાભ લેવાના છીએ. આખો ગ્રંથ આપણે જેમ જાણીએ છીએ એમ ઉપાસના પ્રવર્તનનો એક ભવ્ય ઇતિહાસ છે, પણ એનો જો આપણે ક્રમ વિચારવા માટે જઈએ તો આપણને બહુ સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે ઉપાસના સમજવાની શરૂઆત ક્યારથી થાય છે, એના પ્રવર્તનનો પ્રારંભ ક્યારથી થાય છે. તો જ્યારે એવા ગુણાતીત ગુરુ સત્પુરુષ મળે છે ત્યારે. સાચા સત્પુરુષ મળી જાય એમાં વચનમાં પ્રતીતિ આવે, એના વચને કરીને ભગવાનનું સ્વરૂપ ઓળખાય, એના વચને કરીને આપણને પ્રતીતિ આવે, સાચી વાત સમજાય, અંતરના દ્વાર ખુલી જાય, અને પછી જે સાચો આનંદ આવવો જોઈએ ભગવાનનો, એવો આનંદ આપણને આવે. શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજના વચનમાં પ્રતીતિ આવી, સમજી ગયા કે આ સાક્ષાત શ્રીજી મહારાજના અખંડ ધારક સત્પુરુષ છે. શાસ્ત્રીજી મહારાજનું જીવન એ દિવસથી આપણને જે દેખાય છે એનો રંગ કંઈક નોખો છે, એમના જીવનનો કેફ કંઈક જુદો છે, એક ડિરેક્શન મળી ગઈ. નિર્ગુંડા સ્વામીએ પોતે એક પત્ર લખેલો છે કુબેરભાઈને, અને પત્રની અંદર નિર્ગુંડા સ્વામીએ કઈ રીતે પોતે આ ઉપાસના સમજ્યા એની વાત કરી છે કે અમને એવા પુરુષ મળી ગયા છે, અને પુરુષ એટલે કેવા, એમણે ઓળખ્યા, એનું વર્તન જોયું. નિર્ગુંડા સ્વામી પોતે વાત કરે છે કે આ ભગતજી મહારાજની પહેલાં વાત કરી કે કેવા છે, તો કોઠારી જીભાઈ તથા કોઠારી પ્રભુદાસ જેવા વડતાલનો મોટો કારભાર કરેલ અને ધન સ્ત્રીમાં ફેર પડેલ નહીં, જેનાથી મોટા સદગુરુઓ બીવે એવા શાસ્ત્રીજી મહારાજને આધીન વર્તે છે, એ એમનો અપૂર્વ મહિમાનો દેખાવ છે. પછી નિર્ગુંડા સ્વામી પોતાની વાત કરે કે અમે શાસ્ત્રીજી મહારાજમાં જોડાયા નહીં, કે અમારા જેવા વિચિત્ર સ્વભાવવાળાને કેવળ દયાએ કરીને સ્વભાવનું પોતે સહન કરી અમને નોરમાં લાવનાર એમની સાધુતાની પરમ સીમા છે. અમારો સ્વભાવ પ્રથમ જેણે જોયો હોય તે જાણે, અમે કેવળ કલ્યાણને માટે વળગ્યા છીએ. અમને નોરમાં લાવી બીજા હજારોને કલ્યાણ કરવામાં મદદરૂપ થઈએ તે માટે દાખલો કરી સ્વભાવ મુકાવી આટલે દરજ્જે લાવ્યા છે. અને પછી કહે છે કે શાસ્ત્રીજી મહારાજની સાધુતા અપરિમિત ઐશ્વર્ય જેમ જેમ જણાતા ગયા તેમ તેમ અમારા જેવાના ગાત્રો નરમ થતા ગયા અને સૂર્ય આગળ તારા જેવા ભાસવા લાગ્યા ત્યારે ગુલામ થવાયું. આ નિર્ગુંડા સ્વામી બુદ્ધિશાળી હતા, એ કઈ ગમે ત્યાં માથું મૂકી દેવા નહોતા, પણ એમણે શાસ્ત્રીજી મહારાજનું ગુલામપણું સ્વીકાર્યું. શું જોયું એમણે? બસ સાધુતા. અને સાચી સાધુતા દેખાણી એમણે મસ્તક નમાવી દીધું કે આના જેવા સાધુ સંપ્રદાયમાં નથી. પછી પોતે વાત કરે છે કે અમારે તો પ્રથમથી જ મોટા પુરુષની રૂબરૂમાં સહયો થઈ ગઈ છે. સહયો થઈ ગઈ એટલે ભગતજી મહારાજની હયાતીમાં શાસ્ત્રીજી મહારાજનો સિક્કો લાગી ગયો છે, એમ એમણે વાત કરી કે પ્રથમથી જ મોટા પુરુષની રૂબરૂમાં સહીઓ થઈ ગઈ છે, તે કોટી કલ્પે કાઢવા જઈએ તો પણ નીકળે નહીં, એવો મોટા પુરુષનો મહિમા નજરે દેખેલો હોય. આ કેફ જુઓ, મોટા પુરુષનો મહિમા નજરે દેખેલો હોય, પ્રાગજી ભગત નાડી પ્રાણ સંકેલી ભજનમાં ઉતરતા, સમાધિમાં જતા, બીજાને સમાધિ કરાવતા ને હજારોને સંકલ્પ કઈ પ્રાયશ્ચિત આપતા તે અમે નજરે જોયું, ને જ્ઞાનમાં હાથીનો હોદ્દો ને ગધેડું જેને સરખું, નિર્માનીપણું બ્રહ્મચર્ય વ્રતમાં એકા એવા પુરુષના વચનમાં વિશ્વાસ કેમ ન આવે,
એવા પુરુષની કૃપા જેના પર હોય તેના ભાગ્યનો પાર નહીં. પછી કે છે કે સ્વામી જાગા ભક્ત ભેગો 6 મહિના રહ્યો, એમનો મહિમા જીવમાં બેઠો. એ મૂર્તિ સંભાળતા રોમાંચિત ખડા થઈ જાય, આંખોમાં આંસુ પણ આવી જાય એવા પ્રતાપી પુરુષોએ. હવે એમણે શું કર્યું જુઓ, એવા પ્રતાપી પુરુષોએ અપાર દુઃખો વેઠી મોટા દિગ્ગજો વચ્ચે આ જ્ઞાન પ્રવર્તાવ્યું છે, એવા પુરુષનો વિશ્વાસ કેમ ન આવે? અને કહે છે કે એમણે પરમ એકાંતિક કહીને જેનું પ્રમાણ કર્યું હોય તે અમારા જીવમાંથી મુસલમાન થઈએ તો પણ કેમ નીકળે? શાસ્ત્રીજી મહારાજ જીવમાં પેસી ગયા, કદાચ કોઈક મુસલમાન કરે ને દેહ કરીને તો એ જીવમાંથી નીકળે એમ નથી. આ નિર્ગુંડા સ્વામી સમજીને જોડાણા છે. અને પછી કીધું હવે એમના વચનની અંદર દ્રઢ પ્રતીતિ. તો આપણને પણ મોટામાં મોટી આપણા જીવનની સફળતા તો એ છે કે આપણને એવા પુરુષ મળી ગયા, નહીતર આખી જિંદગી અથડાય મરત ને તોય કઈ હાથમાં આવવાનું નહોતું. ગમે તે કરત નહીં, કદાચ આપણને ભગવાન ભજવાની ઈચ્છા થઈ હોત, કદાચ સદાચારી જીવન જીવવાની કદાચ વિચાર આવ્યો હોત, પણ તોય આત્યંતિક કલ્યાણનો માર્ગ અને શુદ્ધ ઉપાસના અને અક્ષર પુરુષોત્તમની વાત અને આ સર્વોપરી જ્ઞાન આમાં પ્રતીતિ કેમ આવે? એ પુરુષ મળી ગયા એટલે. અને એવા પુરુષ કે જેનું વર્તન એવું છે જેનું પ્રમાણ, જેમ આમાં વાત કરીને નિર્ગુંડા સ્વામીએ કે અમારે તો મોટા પુરુષની હયાતીમાં સહીઓ થઈ ગઈ છે, એટલે ભગતજી મહારાજની હયાતીમાં શાસ્ત્રીજી મહારાજ પર એમણે સિક્કો માર દીધો. એમ પ્રમુખ સ્વામી મહારાજનો શું છે, મોટા પુરુષની હયાતીમાં સહીઓ થઈ ગઈ છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે એમની હયાતીમાં કહી દીધું છે. અને આ શાસ્ત્રીજી મહારાજના પત્રો, શાસ્ત્રીજી મહારાજ જે હતા ને એવા પુરુષ હતા, કોઈની મોહબતમાં લેવાય નહીં, કોઈની શેહમાં દબાય નહીં. એમને સિદ્ધાંતની બાબતમાં કોઈ દિવસ નમતો મૂક્યો નથી. એ શાસ્ત્રીજી મહારાજ જેની ઉંમર જ્યારે 80-85 વર્ષની થઈ હતી અને એ વખતે એક 20-22 વર્ષના છોકરાને જે કાગળ લખે છે જોવા જેવો છે. શાસ્ત્રીજી મહારાજ પોતે લખે છે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસને, એને કહે છે કે આપ મારી સાથે હોત તો કથાનો તથા હેતને લઈને હંમેશા દર્શન સ્પર્શનનો તમારો જોગ રહે તેથી મને ઘણો સંતોષ છે. તમ પર સ્નેહ અને હેત કુદરતી રહ્યા કરે છે, ભારે પુણ્યના જોરે આ જોગ થઈ ગયો છે, ને કુદરતી મારું મન પણ તમારામાં રહ્યા કરે છે. શાસ્ત્રીજી મહારાજ બૃહદ વૈરાગ્યવાન પુરુષ, જેના અંતરમાં મહારાજ છે બીજું કાંઈ ન હોય, એ પુરુષનું મન જેનામાં નિરંતર રહ્યા કરે, કયા હે એવા પુરુષ કોણ? આપ બુદ્ધિશાળી છો ને પૂરણ સમજો છો કે મારી ઉપર સ્વામીની હેત અને ભાવ છે તેવું બીજામાં નથી. આ શાસ્ત્રીજી મહારાજ કહે છે, કેમ કે મારે સેવા કરવાનો સ્વાર્થ તો નથી, તે તો અત્યારે દરેક ઠેકાણે હરિજનો કરે છે ને સાધુઓમાં પણ દરેકને લાગણી તેથી અખંડ સેવામાં ઉભા રહે છે. માત્ર તમારા પૂરતો અતિશય દાન પુણ્યને શુભ સંસ્કારથી મારે તમારાથી છેટું રહેવું તે ગમતું નથી. આ શાસ્ત્રીજી મહારાજ કોઈને આવું કહે? શાસ્ત્રી માજ કે મને તમારાથી છેટરો ગમતો નથી, જીવમાં અસંતોષ રહ્યા કરે છે તેથી ભેગું રહેવાય ને તેમ મનમાં રહ્યા કરે છે, પણ આપને જેમ સમાસ થાય તેમ કરેલ છે. પછી કહે છે કે વિશેષ તમાર તમને ભેગા રહેવાનું મને તાન, તો નવી નવી કેટલીક વાતો સત્સંગમાં પ્રસિદ્ધિ થાય. આ સ્વામી મુખ્યવટ શીખ્યા છે, ભવિષ્યમાં સ્વામીનું નામ અચળ રાખે તેવા છે, તેવો સૌને આપનો ભાર પડે તે આશીર્વાદ આખા સત્સંગનો મળે. અત્યારે આપણને તેવો પ્રતાપ જણાતો નથી, પણ પ્રહલાદ ને અમરીશ જેવા સર્વે અત્યારે આપણા મંડળની અંદર હરિભક્તો છે. અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ કીધું છે કે હવે તમારે સત્સંગનો ભાર સંભાળવાનો છે, એવી વાત પાછળના વચનોમાં લખી છે. પણ શાસ્ત્રીજી મહારાજ છે ને કોઈ દિવસ પુરુષ ઓળખવામાં ભૂલા ન પડે. ભલ ભલા ભગતજીને ઓળખવામાં ભૂલા પડી એને શાસ્ત્રીમાં જ ઓળખી ગયા, અને ભલ ભલા જે વખતે પ્રમુખ સ્વામીને ઓળખવામાં ભૂલા પડતા તે વખતે શાસ્ત્રીજી મહારાજ ઓળખી ગયા. તો શાસ્ત્રીજી મહારાજ આટલી વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા, શાસ્ત્રીમાં જે વાત કરી છે બીજા એક પત્રની અંદર કે અત્યારે પૂર્વના શુભ સંસ્કારથી નાની ઉંમરમાં આપની પ્રતિષ્ઠા આપણા મંડળમાં પહેલા નંબરની થઈ છે, તેમ મારી વૃત્તિ પણ સ્વાભાવિક તમારી પર ઠરે છે, ત્યાં બુદ્ધિવાળા છો અને જાણો છો. તો શાસ્ત્રીજી મહારાજની જેના પર બુદ્ધિ, મોટા પુરુષને હયાતીમાં સહ્યો થઈ ગઈ છે, અને પછી યોગી બાપાએ તો શું બાકી રાખ્યું છે? હર્ષદ કાકાએ 18 જાન્યુઆરી અને 1971ના દિવસે યોગીજી મહારાજની પાસે બેઠા હતા, એ વખતે હર્ષદભાઈને યોગી બાપા વાત કરી કે હવે આ દેહમાં મહારાજ રાખશે નહીં. એ વખતે હર્ષદભાઈ ગળગળા થઈ ગયા. એમને કીધું સ્વામી તમે જતા રહેશો પછી અમારું શું?
એ વખતે યોગીજી મહારાજે કીધું કે આ પ્રમુખ સ્વામી છે ને, અમારા કરતા સવાયુ સુખ તમને આપશે, મોટા પુરુષને હયાતીમાં સહ્યો થઈ ગઈ છે. હા, યોગી બાપા ગોંડલની અંદર હતા અને કીર્તન ગવાતું હતું કે સંત તે સ્વયં હરિ, આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરિનો વ્યાપ, સંત તે સ્વયં હરિ. યોગી બાપા કે એવા સંત શિરોમણિ કોણ? એટલે એ વખતે હકા બાપાએ કીધું, બાપા તમે. એ વખતે યોગી બાપા બોલ્યા, એવા સંત શિરોમણિ અમારા પ્રમુખ સ્વામી છે, આ મોટા પુરુષને હયાતીમાં સહ્યો થઈ ગઈ છે, ભાદરાની અંદર પ્રતિષ્ઠા ચાલતી હતી. અને એ વખતે યોગી બાપા બોલ્યા કે આ છેલ્લું મંદિર છે એની પ્રતિષ્ઠા આપણે કરી લઈએ, હવે પછીના મંદિર છે એની પ્રતિષ્ઠા પ્રમુખ સ્વામી કરશે, મોટા પુરુષને હયાતીમાં સહ્યો થઈ ગઈ. અમદાવાદ મુંબઈની અંદર 48મી જન્મ જયંતિ, એ વખતે યોગી બાબા બોલ્યા શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ પ્રમાણે, એમણે કીધું કે 700 સાધુ ભવિષ્યમાં થશે અને એ સંકલ્પ પ્રમુખ સ્વામીના હાથે પૂરો થશે. શાસ્ત્રીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજમાં એક રોમનો ફેર નથી, મોટા પુરુષને હયાતીમાં કાંઈ બાકી રાખ્યું નથી યોગી બાપાએ કહેવાની અંદર. તો એ સહ્યો કરીને આપણને ઓળખાણ. હવે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજથી મોટું કોનું પ્રમાણ જોઈએ? અને એ સ્વામી થકી જે થયા છે એને આપણે જોઈએ, પ્રતીતિ આવે આપણને. આ ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગોલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, બાલમુકુંદ સ્વામી, સંત સ્વામી અમારા, હવે એ તો આ સિંહ કહેવાય. આ પુરુષો છે ને બધા બકરાને અને ઘેટાને પાંજરામાં પૂરી શકે, સિંહને પૂરી શકાય નહીં. એમના અંતરમાં જે સ્વામીનો પ્રતાપ, ઐશ્વર્ય, મહિમા, એમના પ્રત્યેનો પૂજ્યભાવ, દિવ્યભાવ અને મહિમા, આ બધું જ્યારે જોઈએ ત્યારે આપણને ખબર પડે કે કોણ એની સામે હાથ જોડીને. પછી મહારાજે પુરુષોત્તમ નારાયણના અસાધારણ લક્ષણમાં એમ કીધું છે કે મોટા મોટા અક્ષર મુક્તો હાથ જોડીને ઊભા છે, બાકી સૌ મગજરા તો ભેગા કરી શકાય, પણ આવા પુરુષો જેને નિરંતર નમે છે. તો એવા પુરુષ આપણને પ્રાપ્ત થાય, આપણા જીવનની મોટામાં મોટી સાર્થકતા સિદ્ધ થઈ ગઈ. આ લિખિતન યજ્ઞ પુરુષદાસ આપણને સમજાવે છે. પછી શું કરવાનું? આ જેર થઈ ગયો પ્રાપ્તિ, પછી જીવનનો એક જ લક્ષ્ય રહે છે, એ પુરુષને પ્રસન્ન કરવા સિવાય જીવનમાં બીજી કોઈ મોટી પ્રાપ્તિ હવે નથી. યાસ્ત્રીમાંજી એ જ કરેલું છે. આખી જિંદગી ભગતજી ઓળખાઈ ગયા પછી પૂરું થઈ ગયું, એમના જીવનમાં બીજો કોઈ લક્ષ્ય નથી, એક ભગતજી પ્રસન્ન થાય. શ્રીજી મહારાજના ચરણારવિંદની જોડ જતી કરી, એ વખતે તો પ્રસાદીનો કેટલો મહિમા હતો. ભગતજી રાજી થતા હોય તો મારે બીજું કાંઈ ન જોઈએ. આ દેહની અંદર ગમે તેટલું ભોગવશું ને ગમે તેટલું મેળવશું, મોટા પુરુષ રાજી ન થયા તો શું કરવાનું છે? અને જો મોટા પુરુષ રાજી થયા, ગુણાતીતાન સમ કે ચિંતામણી રહી, તો બધું રહ્યું, બધું એની અંદર આવી ગયું, કંઈ બાકી રહેતું નથી. તો આ લોકમાં અને પરલોકમાં સ્વામીના રાજીપાની કમાણી, એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ આપણા માટે નથી. તો શાસ્ત્રીજી મહારાજે એ કરેલું છે અને એના માટે આખી જિંદગી પોતે માંડ્યા. જે દાખલો એમણે કર્યો છે, શરૂઆતથી લઈને અંત સુધી પગ વાળીને પોતે છેલ્લે સુધી બેઠા નથી. અને કેવી પરિસ્થિતિની અંદર ચંપકલાલ શેઠ એ પોતે એક પત્ર લખે છે, એની અંદર શાસ્ત્રીજી મહારાજની કેવી દૈહિક પરિસ્થિતિ છે એની વાત કરે છે. તારીખ છે 16/12/46, એટલે શાસ્ત્રીજી મહારાજની ઉંમર છે 81 વર્ષની. અને ચંપકલાલ પોતે બહુ મોટા હરિભક્ત અમદાવાદના, એ નિર્ગુંડા સ્વામીને કાગળ લખે છે અને કહે છે કે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અત્રે બિરાજે છે, વાહ ગ્રહણ કર્યો છે, બંને પગે અને જમણા પગે કિંચિત છે, ખાટલામાં બેઠા થાય છે તે પણ પરાણે જોર કરીને, તાવ તથા ઉધરસ આજે ઓછા છે અને મોં પર સુસ્તી છે. પછી કહે છે કે અલબત્ત અત્યારે અમદાવાદમાં ઘણા હરિભક્તોને દર્શનનો, કથાનો, સેવાનો ખૂબ જ લાભ મળે છે. પૂજ્ય સ્વામીજીની લીલા અલૌકિક છે, દિવ્ય છે. જો દિવ્યભાવ હરિભક્તોનો, મનુષ્ય ચરિત્ર કરે છે તેમાં કેટલું રહસ્ય હશે તે કોણ જાણે. અનેક પામર અમારા જેવા હશે તેનું કલ્યાણ કરવા અને પરલોકના સુખ આપવા હશે, તે ભેળા કેટલા કામ કરતા હશે અનેક બ્રહ્માંડોમાં, એ તો દિવ્ય ચક્ષુવાળા જાણે. પણ આવું દુઃખ જોઈને એ સ્વતંત્ર છે, સમર્થ છે, નર નાટ્યની પેઠે લીલા કરે છે, એ સમજવા છતાં મારું કાળજું વલોવાઈ જાય છે, રડી પડાય છે, રડી પડાય છે, રાતના અજંપો રહે છે ને ગાંડાની પેઠે ભમી જવાય છે. આ ચંપકલાલ બેંકરે જોયું, આટલી કઠિન પરિસ્થિતિની અંદર શાસ્ત્રીજી મહારાજ છે એ જે દાખલો કરે છે 81 વર્ષે, એ કે રડી પડાય છે. હા, તો આટલો બધો દાખલો શાસ્ત્રીજી મહારાજ છેલ્લી અવસ્થા સુધી કર્યો અને સ્વામી આજ સુધી કરતા આવે છે. દેવચરણ સ્વામીએ સ્વામીને જ્યારે કીધું કે સ્વામી બહુ ફર્યા, હવે પગ વાળીને બેસો તો સારું, એ વખતે સ્વામીશ્રી એટલું જ બોલ્યા કે દેવ,
શાસ્ત્રીજી મહારાજે એટલું સુખ આપ્યું છે કે પગ વાળીને બેસાય એમ નથી. બસ આ જ એમણે નક્કી કર્યું છે કે એમને કયો સ્વાર્થ હતો. શાસ્ત્રીજીમાં જ આખી જિંદગી પ્રવૃત્તિ કરી. એકવાર અર્જુન કાકાને પ્રશ્ન થયો, અમદાવાદના અર્જુન કાકા જ્ઞાની ભક્ત કહેવાય, વચનામૃતના પગી કહેવાય અને કથાકાર પણ કહેવાય અને અક્ષર પુરુષોત્તમની નિષ્ઠાવાળા પણ ખરા, પણ એમને પ્રશ્ન થયો કે શાસ્ત્રીજી મહારાજ હવે નિરાતે ઠરીને બેસે તો સારું, કેટલી પ્રવૃત્તિ આ મંદિરોની બધી એક પછી એક ઉપાડતા જ જાય ઉપાડતા જ જાય છે. એટલે એમને મનમાં આવો સંકલ્પ રહ્યા કરતો હતો. શાસ્ત્રીજી મહારાજે અંતર્યામી પણ એનો સંકલ્પ પકડ્યો અને એનો હાથ પકડીને કીધું કે અર્જુનભાઈ, આ તો મોટા પુરુષના વચને પ્રવૃત્તિ અમે કરીએ છીએ, બાકી અમે તો નિરંતર આકાશમાં રહી એવા છીએ. જો એ જે પ્રવૃત્તિ કરે છે ને એમને કાંઈ સ્વાર્થ નથી, એ તો નિરંતર ભગવાનના સુખની અંદર મસ્ત રહે, સમાધિની અંદર આપણને શું એને શું સ્વાર્થ છે ને. પણ એને જે કાંઈ પ્રવૃત્તિ કે અત્યારથી અત્યાર સુધી સ્વામીએ જે મંદિરો એક પછી એક પછી એક પછી કરતા જ ગયા કરતા જ ગયા અને થાકતા નથી પાછા. વિચારવાની વસ્તુ તો એ છે, લંડનની અંદર આટલું મોટું મંદિર, હવે એની જ્યારે છેલ્લી તડામાર તૈયારીઓ ચાલતી હતી અને પ્રતિષ્ઠાના 3 દિવસની વાર હતી, એ વખતે સ્વામીએ મિટિંગ કરી. શાની ખબર છે? દિલ્હીના અક્ષરધામની. હજી તો એક ઉત્સવ પૂરો નથી થયો અને બીજા ઉત્સવની ને બીજા મંદિરની બધી તૈયારીઓ. હવે આ કેવું કહેવાય? એક રિપોર્ટરે તો પૂછ્યું સ્વામીને કે સ્વામી તમારા કઈ મોટા વિશેષ સંકલ્પો ખરા કે આના આવું કરવું આવું કરવું? સ્વામી કે જ્યાં જ્યાં જમીન મળે ત્યાં ત્યાં મંદિર કરવા છે. જો આ રેકોર્ડ બ્રેક સ્વામીએ જે કર્યા છે, પણ એક જ ભાવના શું સ્વાર્થ છે એમને? એક જ વસ્તુ છે કે આપણી ઉપાસનાનું પ્રવર્તન થાય, લાખો જીવનું રૂડું થાય આવી ઉદાર ભાવના સાથે એ પોતે મંડ્યા છે મંડ્યા છે મંડ્યા છે અને દાખલો કરતા રહ્યા છે. એ તો સત્ય સંકલ્પ પુરુષ છે, આપણને દેખાય છે. જે એમણે સંકલ્પ કર્યો એ અત્યાર સુધી સિદ્ધ થયો, એકે સંકલ્પ એમનો ખોટો થયો નથી. 73 સાલની અંદર સ્વામી શ્રી ત્યાં પીપલાણા હતા. આ આનંદ સ્વરૂપ સ્વામી હમણાં થોડા વખત પહેલા સંત શિબિરમાં વાત કરી કે ત્યાં આગળ યુવકોમાં હતા બધા, આનંદ સ્વરૂપ સ્વામી, પછી આપણા જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી છે, પછી ઋષિ સ્વામી, આ બધા યુવકમાં સાથે ફરે. અને સ્વામી પંચતીર્થીમાં હતા, પીપલાણા અંદર જૂના મંદિરની અંદર જ ઉતારો હતો. અને સાંજના સમયે ત્યાં વાડીની અંદર સ્વામી પોતે સ્નાન કરવા માટે ગયા હતા. હવે તે ધધૂડો પેલો પડે ને મોટરનો બોલો, એ ત્યાં સ્વામી સ્નાન કરે અને પછી યુવકો બધા સ્નાન કરાવતા હતા. સ્નાન કરીને સ્વામી પછી એ વખતે બધા યુવકોના માથા પર પાણી ચડાવેલું અને પછી સ્વામી એ વખતે 9 સંકલ્પની ધૂન કરાવેલી. એ બધા સંકલ્પ એ વખતે આનંદ સ્વામી લખી લીધા હશે પોતાની ડાયરીની અંદર. હવે એ તો ઘણી જૂની વાત થઈ ગઈ, પણ એમાં 9મો સંકલ્પ સ્વામી એ વખતે એવો કરેલો કે આપણે લંડનની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે. એ વખતે સંકલ્પ જ ના થાય લંડનની અંદર, લંડનમાં શિખરબદ્ધ મંદિર કરવું છે અને 100 સંતોને લઈને આપણે પ્રતિષ્ઠા કરવા માટે જવું છે. આ સંકલ્પ સ્વામી એ વખતે કરેલો. હવે એ તો વર્ષોથી ગયા, બધું ભૂલાઈ ગયું. જ્યારે લંડન મંદિર ખરેખર થયું અને આ પ્રતિષ્ઠાન આટલો બધો પ્રચાર ને બધો થયો, એ વખતે એમણે પેલી ડાયરી ખોલી પાછી અને એની અંદર જોયું કે આપણે સ્વામી આવો સંકલ્પ કર્યો હતો કે પ્રતિષ્ઠા થશે અને 100 સંતોને લઈને જશે. અને સ્વામી એમને ઋષિરાજ સ્વામીને ફોન કર્યો કે કેટલા સંતો ખરેખર ગયા, ગણતરી કરો. એ કે એક્ઝેક્ટ 100 ગયા છે. એક્ઝેક્ટ જો એ બગાસો ખાતા ખાતા બોલી જાય ને તોય સત્ય થતા હોય છે. હા, આ મોટા પુરુષ એક પણ સંકલ્પ ક્યારે મિથ. યોગી બાપા બોલેલા કે જમુના કિનારે મંદિર થશે, બધાને અશક્ય, 30 વર્ષ સુધી અશક્ય લાગતું હતું, 31મા વર્ષે સત્ય થયું. પણ એ થાય વહેલું કે મોડું, પણ એ સત્ય થાય થાય અને થાય, કારણ કે એ જે બોલે ને એ શિલાલેખ બની જતો હોય છે. એમ આપણા માટે પણ સ્વામીએ સંકલ્પ કર્યો ન્યૂ જર્સીમાં અક્ષરધામ થશે એટલે થવાનું છે, એ હકીકત છે. પણ એ આપણે જોવું છે અને એ આપણે સ્વામીના હાથે પ્રતિષ્ઠા થાય એ આપણે દર્શન કરવા છે આપણી આંખે કરીને, અને એ સંકલ્પ આપણે આપણો બનાવી લેવાનો છે. આજે ભક્તિ દિન નિમિત્તે આપણે ભેગા થયા છે. શીખવાનું એ છે કે જેવી રીતે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનો સંકલ્પને ઉઠાવી લીધો અને એની પાછળ મંડી પડ્યા, જેવી રીતે નિર્ગુણદાસ સ્વામી યોગી બાપાએ શાસ્ત્રીજી મહારાજના સંકલ્પોને ઉઠાવી લીધા અને જેવી રીતે સ્વામી એના સંકલ્પમાં ભળી ગયા. જેમ કોઈ વાત કરે છે કે લવ ઇઝ નોટ ટુ સી ઇન ઇચ અધર્સ આઈઝ, લવ ઇઝ ટુ સી ઇન ધ સેમ ડિરેક્શન. ખાલી એકબીજાની આંખોમાં જોયા કરો એવું નહીં, એની જે ડિરેક્શન આપણી બની જાય, એમનો જે સંકલ્પ છે ને એ આપણો બની જાય, એ આપણે જો કરીને બતાવીએ તો પછી આપણે સ્વામીના ખરા અર્થમાં થયા કહેવાય. તો એમણે
આપણી માટે મદાર રાખેલો છે કે તમે આટલું કરીને બતાવો, હવે આપણો વારો આવ્યો પરંપરાની અંદર. હા, જેમ પેલા ઘરડા થાય ડોસા અને પછી એનો છોકરો એને ભારું ના ઉપાડવા દે, એ પોતે ઉપાડ લે કે હવે દાદા તમે બેસો, હવે અમારો વારો આવ્યો છે. એમ સ્વામીએ 82 વર્ષ સુધી બહુ કર્યું અને હજી કરતા રહે છે, પણ એમનું વજન એ ઉપાડવાનો વારો આપણે આવ્યો છે. ત્યારે હવે આપણે પણ એ પરંપરાની અંદર એવી ભક્તિ કરીને બતાવીએ છે તો એ સ્વામી ખરેખર રાજી થઈ જાય અને એમનો દાખલો છે એ આપણે સફળ કરી શકીએ એવું આજે કરવાનું છે. તો આ પારાયણ પૂર્ણાહુતિ નિમિત્તે આપણે બધા સાથે મળીને એવો સંકલ્પ કરીએ કે આપણાથી એવી ભક્તિ થાય, એવી ભક્તિ થાય કે આપણને અંતરની અંદર ટાઢું થઈ જાય. પેલું જેમ કીધું છે કે દિવસે ને એવા તત્કુર્યાત યને રાત્રો સુખમ બસેત, દિવસે એવું કામ કરું કે રાત્રે આપણને ટાઢક હોય કે સારું કામ થયું. અષ્ટમાસે ને તત્કુર્યાત યને વર્ષાહ સુખમ બસેત, 8 મહિને એવું કામ કરી લેવું કે પાછળના 4 મહિના નિરાત હોય. પછી કહે છે કે પૂર્વે વયસે તત્કુર્યાત યને વૃદ્ધ સુખમ બસેત, જીવનની આગલી અવસ્થામાં એવું કામ કરવું કે જ્યારે ઘરડા થાય ને ત્યારે આપણને નિરાત હોય. અને કહે છે કે યાવત જીવેને તત્કુર્યાત યને પ્રત્ય સુખ, જીવન પર્યંત એવું કામ કરી નાખવું કે દેહ મૂક્યા ને ત્યારે આપણને નિરાત હોય. એમ આ દેહ કરીને આપણે એવું કામ કરી શકીએ આપણને નિરાત હોય. યોગી બાપા કહેતા કે 40 વર્ષ સુધી શાસ્ત્રીજી મહારાજ ના જ મનનું ધાર્યું કર્યું છે, પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી. તે સ્વામી અતિશય રાજી થયા છે અને દર્શન દે છે અને સુખ આવે છે. આ પ્રતીતિનો રણકાર આપણા અંતરમાંથી આવે કે આપણે સ્વામીના મનનું ધાર્યું બધું જ કર્યું છે, આપણા મનનું ધાર્યું મૂકીને પણ એમનું ધાર્યું કર્યું છે, તો એ આપણી ભક્તિનો આપણને આનંદ જીવનની અંત અવસ્થા સુધી દેહ મૂક્યા પછી પણ આપણી સાથે રહેશે. તો આવા મહાન પુરુષોની ગાથાઓ આપણી સામે છે જેની દુનિયામાં તો કલ્પના થઈ શકે એમ નથી. આમ આખી દુનિયામાં એવો એક પુરુષ મળે, શાસ્ત્રીજી મહારાજ 85 વર્ષની ઉંમરે એવું બોલેલા છે કે મેં મારા જીવનમાં એક પણ કામ એવું કર્યું નથી કે મારે પસ્તાવવું પડે. હવે આવું મળે 85 વર્ષ સુધી એક પણ વખત? માણસ દિવસમાં 50 વખત પસ્તાતો હોય છે કે આ ખોટું થઈ ગયું, આ ખોટું, નાની નાની બાબતમાં 85 વર્ષ સુધી એક પણ વખત જે પુરુષ પસ્તાળો નથી એ આપણી પરંપરા છે. યોગી બાપાએ 79 વર્ષની ઉંમરે કે જિંદગીમાં મૂંઝવણ થઈ, મૂંઝવણ ક્યારે? યોગી બાપા કે જિંદગીમાં નહીં. જેને 79 વર્ષ સુધી મૂંઝવણ નથી થઈ એ પરંપરાની અંદર આપણે છીએ. પ્રમુખ સ્વામી મહારાજ એમને પૂછ્યું કે તમને ક્યારે અફસોસ થયેલો? સ્વામી કે અફસોસ શાનો, કેટલા અફસોસમાં લોકો જીવતા હોય છે. તો જીવનમાં જેને અફસોસ ન થયો હોય, મૂંઝવણ ન થઈ હોય અને ક્યારે પસ્તાવો ન થયો હોય એ કઈ કક્ષાનું એમનું જીવન હશે, એ ઉચ્ચ પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે. તો આપણે પણ એમના જીવનમાંથી ગુરુ ઋણ ચૂકવવાની પરંપરા શીખવાની છે. ગુરુ ઋણની પરંપરા તો હાલતી જ આવે છે, પણ એમણે જે રીતે પોતાના ગુરુને પ્રસન્ન કરીને બતાવ્યા છે, મારા સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીએ કે એવી અપાર પ્રસન્નતા પ્રાપ્ત કરવાની, આપણને પણ એવી ભક્તિની શ્રદ્ધા પ્રાપ્ત થાય એવી એમના ચરણોમાં પુનઃ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજની.